પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાની શિબિરોના આયોજન થઈ રહ્યા છે, જેના ભાગરૂપે માણાવદર તાલુકાના સુલતાનાબાદમાં આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પશુપાલન શિબિરમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર, માણાવદર તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ઝાલાવાડિયા, જીવાભાઈ મારડિયા, કંચનબેન ડઢાણિયા, વજુભાઈ ઝાલાવાડિયા, કિરણભાઈ ચૌહાણ તેમજ ડોક્ટર વિરલ આહિર, ડોક્ટર દિલીપ પાનેરા, ટીડીઓ બીપી નંદાણિયા, ડોક્ટર પીડી કારેથા, ડોક્ટર અશોક ગજેરા સહિત અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કરીને આ શિબિરને ખુલ્લી મૂકી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર વિરલ આહિરે ગ્રામ્ય કક્ષાના પશુપાલકોને પશુપાલન વ્યવસાયથી શું લાભ થાય તેવી અદ્યતન માહિતી આપી હતી. આ તકે કાર્યક્રમના અધ્યક્ષ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુંબરે જણાવ્યું હતું કે હવે ખેડૂતોને ગાય અને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું આહવાન કર્યું હતું, કારણ કે આજે આપણે જમીનમાં રાસાયણિક ખાતરો અને કેમિકલ દવાઓ નાખીને જમીનને નુકસાન કરી રહ્યા છીએ, ત્યારે આ દિશામાં યોગ્ય રાસાયણિક નહીં થાય પરંતુ ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરીને જમીનને બચાવવા અપીલ કરી હતી. ઉપરાંત રાજ્ય સરકારની આવી શિબિરનો મહત્તમ લાભ લઈને આપણી આવક કેમ ડબલ થાય તે દિશામાં કામ કરવું જોઈએ તેવું સૂચન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માણાવદર પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર કેપી સોલંકી, વંથલી પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર દિવ્યકાંત ચોચા, મેંદરડા પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર અશોક સિંધલ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. હું ડોક્ટર ડીડી પાનેરા, મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત જૂનાગઢ. પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય, જિલ્લા પંચાયત જૂનાગઢ પશુપાલન શાખા અને પશુ દવાખાના માણાવદરના સંયુક્ત ઉપક્રમે આજરોજ સુલતાનાબાદ ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં 200થી ઉપર પશુપાલક ભાઈઓ, આજુબાજુના ગામના પશુપાલક ભાઈઓએ લાભ લીધો હતો, જેમાં પશુપાલનને આધુનિક ઢબે અપનાવી આર્થિક રીતે સદ્ધર થવા માટે પશુપાલનના જે ચાર પાયાના સ્તંભો છે, પશુ પોષણ, પશુ સંવર્ધન, પશુ માવજત અને પશુ પસંદગી, ઉપરાંત જે સરકારશ્રીની વિવિધ લક્ષી યોજનાઓ છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી અને પશુપાલકો આધુનિક ઢબે પશુપાલન અપનાવી અને આર્થિક રીતે સદ્ધર બને તે માટે અધ્યક્ષશ્રી એમના ઉદબોધનમાં તમામ પશુપાલકોને આહવાન કર્યું હતું.